ભીમ, જય ભીમ. સાથીઓ, આજે 14મી એપ્રિલ 2020 એટલે કે સોનાનો સૂરજ આ દેશમાં આજે ઉગેલો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને આપણે સૌ જાણીએ છીએ. 14મી એપ્રિલ 1891 ભારત દેશમાં આ મહામાનવનો જન્મ થયેલો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એવું વ્યક્તિત્વ હતા કે આ દેશ માટે એમને પોતાનું સમગ્ર જીવન દેશમાં આપી દીધું. સાથીઓ, આપણે બધા જાણીએ છીએ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ દેશને સંવિધાન આપ્યું છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ દેશ માટે અનેક કામો કર્યા છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જેટલા પણ આપણે વખાણ કરીએ એટલા આજે ઓછા પડે છે. સાથીઓ, આજે 129મી જન્મ જયંતિ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની સમગ્ર ભારત દેશના દેશવાસીઓ આજે ધામધૂમથી ઉજવી રહ્યા છે. અત્યારે અમે, તમે જોવો છો, વિરમગામથી કિરીટ રાઠોડ અત્યારે પોતાના પરિવાર સાથે પોતાના ઘરેથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની અમે ઉજવણી કરી રહ્યા છીએ. કારણ કે આજે સમગ્ર દેશમાં લોકડાઉન છે. કોરોના વાયરસના કારણે આજે સમગ્ર દેશવાસીઓ પોતાના ઘરમાં રહીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરે છે, એમના વિચારોને યાદ કરે છે. તો હું આપ સૌને આજે દેશવાસીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. તેમજ આગામી વર્ષોમાં આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જે વિચારો જે છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાનમાં મૂળભૂત અધિકારો આપણને આપેલા છે, એ અધિકારોનું આપણે જતન કરીએ, રક્ષણ કરીએ અને સમગ્ર દેશવાસીઓ એક થઈને એક અખંડ ભારતનું આપણે નિર્માણ કરીએ. આ દેશમાંથી જાતિવાદ નાબૂદ થાય, આ દેશમાંથી મહિલા હિંસા નાબૂદ થાય, આ દેશમાંથી ઉચ્ચ નીચના ભેદભાવ નાબૂદ થાય, આ દેશમાં ગરીબોને બે ટંકનું અનાજ મળે, આ દેશમાં સૌ લોકો સુખેથી જીવન જીવે, એ આશય સાથે હું આપ સૌને આજે ફરીથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ, જય ભારત, જય મૂળ નિવાસી, જય સંવિધાન, જય બુદ્ધ.